હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું તમને શિયાળા માટે સ્પેશિયલ એક નવું વસાણું બનાવતા શીખવાડીશ જે બિલકુલ કડવું નહીં લાગે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે એકદમ નવી રીતે બનાવવાના છે તો રેસીપીને પૂરેપૂરી જોજો તમને જો મારી રેસિપી ગમે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા સિંગદાણાના લાડુ બનાવવા માટે અહીંયા આગળ અઢીસો ગ્રામ શેકેલા સિંગદાણા લઈ લીધા છે સિંગદાણાને સારી રીતે શેકે એના છોડા કાઢી લેવાના છે તો તમે જોઈ શકશો કે આ રીતે લઈ લઈશું ત્યાર પછી આપણને જોઈશે તલ સફેદ એ એક કપ જેટલા લઈ લીધા છે ત્યાર પછી એક ચમચી સૂંઠ પાવડર જોઈશે અહીંયા આગળ ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને અંજીર લઈ લીધા છે અંજીર છ સાત નંગ અને બે મોટી ચમચી કાજુ અને બદામ લીધા છે ત્યાર પછી આપણને જોઈશે બસો ગ્રામ જેટલો મોડો માવો માવાને આપણે છીનીથી છીણી લેવાનો છે તો અહીંયા આગળ મેં મોડો માવો ફ્રેશ લઈ લીધો છે હવે આપણે એક મિક્સર જારની અંદર જે શેકેલા સિંગાના છે તે બધા જ એની અંદર ઉમેરી દેવાના છે તો પહેલાં એને આપણે સારી રીતે શેકી લઈશું પણ ધ્યાન રાખવાનું કે આખા સિંગદાણા ના રહેવા જોઈએ તો અહીંયા આગળ સિંગારાનો એકદમ સરસ રીતે ભૂકો કરી લીધો છે તમે જોઈ શકશો તમે જોઈ શકશો કે એકદમ સરસ સિંગણાનો પાવડર થઈ ગયો છે તો આ રીતે થઈ જાય પછી જે તલ લીધા છે એને આપણે અલગથી ક્રશ કરવાના છે તો અહીંયા આગળ મિક્સર જાર લઈ લેવાનો છે એની અંદર બધા તલ ઉમેરી દેવાના છે અને એને પણ સારી રીતે ક્રશ કરી લેવાના છે તમે જોઈ શકશો કે તલનો પણ પાવડર થઈ ગયો છે એને પણ આપણે એક બાઉલની અંદર ઉમેરી દઈશું ત્યાર પછી જે ડ્રાય ફ્રૂટ લીધા છે તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે અને એને પણ આપણે સારી રીતે ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકશો કે એને પણ સારી રીતે મેં ક્રશ કરી લીધો છે અને સાથે જ મેં એક ચમચી ઇલાયચી પાવડર પણ ઉમેરી લીધો છે અહીંયા આગળ આપણે એક ચમચી ખસખસ ઉમેરી દેવાની છે અહીંયા આગળ આપણે જે સૂટ પાવડર લીધો છે તે પણ આપણે ઉમેરી ત્યાર પછી જે મોડો માવો લીધો છે તે બધો જ આની અંદર ઉમેરી દેવાનો છે હવે આગળ સાકર લેવાની છે અડધો કપ જેટલી એને આપણે પાવડર કરી દેવાનો છે તો અહીંયા આગળ આપણે પાવડર કરેલી સાકર ઉમેરી દેવાની છે ત્યાર પછી બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે અંદર ઘી ઉમેરવાનું છે ધ્યાન રાખવાનું કે ઘી બહુ વધારે પડતું ઉમેર્યા ના જાય તમે એકદમ વધારે ઘી ઉમેરી દેશો તો લાડુ ઢીલા થઈ જશે તો આ રીતે ધીરે ધીરે આપણે ઘી લેવાનું છે અને ઉમેરવાનું છે ઘીને ગરમ કરી લીધું છે અને અહીંયા આગળ મેં વન ફોર્થ કપ જેટલું જ ઘી લીધું છે એનાથી વધારે એનાથી વધારે ઘીની જરૂર નહીં પડે તો સારી રીતે ઘી ઉમેર્યા પછી મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ કરીને આપણે નાની નાની સાઇઝના લાડુ બનાવી લેવાના છે તો આ રીતે આપણે મીડિયમ સાઇઝ ના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકશો કે શિંગદાણા લાડુ બની ગયા છે આપણે સેમ રીચે તે બીજા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે લાડુ બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ સિંગદાણાના લાડુને ફ્રિજમાં થી વીસ દિવસ સુધીને સ્ટોર કરીને ખાઈ શકો છો તમને જો મારી આ રેસિપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા આવી જ નવી નવી રેસીપી જોવા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો